ગુડ મોર્નિંગ. ધોરણ 8માં ગુજરાતીમાં આપણે ગયા લેક્ચરમાં આપણું કાવ્ય 13 છે શરૂઆત કરીએ. એ કાવ્ય સમજવામાં અને શ્વાપોથીમાં લખવામાં પૂર્ણ કરી નાખ્યું. હવે આપણે જે માસિક પરીક્ષા આવે છે એ પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે. આપણે આ વખતે એકમ કસોટી છે એ આ મહિનાના એન્ડમાં ગુજરાતી અને ગણિતની બે વિષયની છે, તો આપણે ગુજરાતીમાં પાઠ 3 પૂછાવાના છે, 11, 12 અને 13. બરાબર, આપણે 13 પાઠ સુધી પૂરું થઈ ગયું છે, તો તમે બધા ઘરે છે આ 13 પાઠનું રિવિઝન કરવા માંડજો. કેમકે આપણી આવતી એક્ઝામ ગુજરાતીની છે, ગુજરાતીમાં આપણે 3 પાઠ એટલે કે 11, 12 અને 13 આ 3 પાઠ પૂછાવાના છે એકમ કસોટીમાં. તો આપણે ત્રણેય પાઠનું ઘરે તમારે ત્રણેય પાઠ લખવામાં અને સમજવામાં પૂર્ણ થઈ ગયા છે, તો આપણે હવે એનું રિવિઝન ઘરે કરવા માંડવાનું છે. આજે આપણે આપણો 14મો પાઠ છે સાકરનો શોધનાર. સાકરનો શોધનાર પાઠ છે એ ભણવાનો છે. હવે આ સાકરનો શોધનાર પાઠ છે એનો પ્રકાર છે એકાંકી નાટક. હવે જો તમે અહીંયા ક્લાસમાં હોત ને તો આપણે આ પાઠ સરસ રીતે નાટક સ્વરૂપે સમજત, કે બાળકો તમે ને તમે આ જ પાઠના પાત્રો બની અને નાટક રજૂ કરત ક્લાસમાં, અને બાકીના બાળકો છે એ બાળકો આપણા દર્શકો બનત અને બધા એ નાટકને નિહાળત અને સરસ રીતે સમજવાની મજા આવત તમને, કે એ નાટક જોઈને જ તમને આખો પાઠ યાદ રહી જાત. પણ હવે આ તમે તો બધા ઘરે છો તો આપણે એ પોસિબલ બની શકે એમ નથી, તો આપણે આ પાઠ છે એસેન્સ દ્વારા સમજી લઈએ. નહીતર આપણે સરસ રીતે અહીંયા નાટકના પાત્રો ભજવી અને સરસ તમને આ પાઠ છે એ સમજાવત. હવે આ પાઠ છે સાકરનો શોધનારો, એના લેખક છે યશવંત પંડ્યા. તેમનો જન્મ 1905 અને તેમનું અવસાન છે એ 1955માં થયું હતું. યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની હતા. તેઓ અભ્યાસકાળ દરમિયાન જ નાટ્ય લેખક તરીકે જાણીતા થયા. તેઓ જ્યારે ભણતા હતા ને ત્યારે જે લેખક તરીકે નાટકના લેખક તરીકે જાણીતા થઈ ગયા હતા. પડદા પાછળ જેવા લાંબા નાટકો તેમણે લખ્યા છે. બાળ નાટકો પણ તેમનો નાટ્ય સંગ્રહનો એક ભાગ છે. એકાંકી નાટક એટલે શું? તો કે એકાંકી નાટક એટલે એક અંકવાળું નાટક, એમાં એક જ અંક આવે. આ મોટું નાટક હોય એમાંથી એક અંક લીધો હોય એને એકાંકી નાટક કહેવાય. આપણી ભાષામાં એકાંકી નાટકનો પ્રારંભ ભટ્ટુભાઈ ઉમરવાળિયાએ કર્યો હતો. એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું હતું. લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર થોડો પ્રકાશ પાડે છે. હવે 3 દ્રશ્યોમાં વહેંચાયેલું છે આ નાટક. આ નાટક છે એને લેખકે 3 દ્રશ્યોમાં વહેંચેલું છે. લેખકે બાળકનો ક્યારે વિકાસ થાય છે અને ક્યારે એને વિકાસ છે એ અટકી જાય છે તે બતાવ્યું છે આપણને આ પાઠમાં. અંજન નામનો એક છોકરો છે, એના પ્રયોગ પાછળનું માનસ, એનું મગજ છે એનો ન સમજી શકાય એવું એના પિતા છે નિખિલ રાય, એનું એના પ્રત્યે કડક વર્તન છે અંજન પ્રત્યે, કે અંજન છે એ થોડોક ચંચળ હતો, તો એના પિતાનું એના પ્રત્યે બહુ કડક વર્તન હતું. અને માતાનો તો બાળક તરફનો સ્નેહભાવ આપણને ખબર જ છે કે માતા બહુ એટલા બધા સખત ન થઈ શકે, પણ પિતા સખત એના હતા. અને એના ભાઈ બહેનનો પ્રેમ છે એ પણ ખૂબ જ સરસ નિર્મળ એટલે કે ખૂબ જ સરસ કોમળ હતો. અને નિખિલ રાયને પ્રેમ કરતા હતા, પણ એનો પ્રેમ છે એ અંદરથી બહાર દેખાડતા ન હતા, સ્વાર્થ વિનાનો પ્રેમ કરતા હતા. પણ એને એવું હતું કે હું મારા બાળકની ભૂલ છે એ સુધારું. અને એના કાકા છે એ બાલ માણસની સમજણ મેળવતા હતા, તો એને તરત જ એના પિતાને કહે છે કે ભાઈ અહીંયા તારી ભૂલ થાય છે, તું આને આવી રીતે નહીં પણ આને આવી રીતે સમજાવે. હવે આપણે જોઈએ આ પાઠની સમજૂતી. હવે પહેલાં વેલા તો આપણને પાઠમાં છે ને શરૂઆતમાં જ કોણ કોણ પાત્ર કયું પાત્ર કોણ છે ને એ આપણને કીધું છે, કે અંજન છે એ મુખ્ય પાત્ર છે, પછી કિન્નરી છે એ અંજનની બહેન છે, નિખિલ રાય છે એ અંજનના પિતા છે, સુરેન્દ્રનાથ છે એ એક ડૉક્ટર છે, અને ભાસ્કર રાય છે એ નિખિલ રાયના એટલે કે અંજનના કાકા છે.
14 સાકરનો શોધનારો તે એક નાનક એક સૂચના કે આજના હોમવર્કમાં તમારે આ પાઠના શબ્દાર્થનો ફોટો પાડીને મોકલું છું. એ શબ્દાર્થ અને સ્વાપોથીનો એક ફોટો મોકલું છું. એમાંથી જોઈએ તમારે સ્વાપોથીમાં લખી લેવાનું છે. ખાસ સૂચના, આજના હોમવર્કમાં તમારે શબ્દાર્થ, આ પાઠના શબ્દાર્થ છે ગુજરાતીની પાકી બુકમાં લખવાના છે એક વખત, અને સ્વાપોથી ઉતારવાની છે. સ્વાપોથીનો ફોટો મોકલું છું આ પાઠનો, એ ફોટામાંથી જોઈ તમારે તમારી સ્વાપોથીમાં લખી લેવાનું છે. જે લોકોએ હજી પણ સ્વાપોથી નથી લીધી એ લોકો ઝડપથી લઈ લે, અને જેને ન હોય સ્વાપોથી તો અત્યારે રફ બુકમાં હોમવર્ક કરશે. પણ હોમવર્ક ફરજિયાત બધાએ કરવાનું છે. પ્રસંગ સંભળાવો. 5 વર્ષનો એક છોકરો શાળાએથી આવી પોતાનું દફતર એક બાજુએ મૂકી પાણી ભરેલા એક કુંજામાં એક પછી એક કાંકરા નાખી રહ્યો હતો. તેના હાથ માટી અને કીચડવાળા હતા. પાછળથી તેની મમ્મી ધીમેથી આવીને છોકરો શું કરે છે એ જોઈ રહી હતી. તેની મમ્મીથી રહેવાયું નહીં. તેણે છોકરાને કહ્યું, બેટા, આર યુ ડર્ટી બોય? છોકરો બોલ્યો, નો મમ્મી, આઈ એમ થર્સ્ટી ક્રો. જો મમ્મી, આ કાંકરા પાણીમાં નાખીશ એટલે પાણી ઉપર આવશે, પછી હું પી લઈશ અને ઉડી જઈશ. છોકરાની મમ્મી બાળ માનસની જાણકાર હતી. તેણે પણ એક એક કાંકરો છોકરા સાથે પાણી ભરેલા કુંજામાં નાખવા માંડ્યો, અને તરસ્યા કાગડાવાળી વાર્તા અહીં સુખદ રીતે પૂરી થઈ. મિત્રો, સારું થયું કે પેલા છોકરાની મમ્મી બાળ માનસ વિશે થોડું જાણતી હતી. એણે પોતાના બાળકનો સાથ આપ્યો. જો છોકરાની મમ્મી બાળ માનસ વિશે જાણતી ન હોત તો ઘણા માતા પિતા બાળ માનસ વિશે જાણતા નથી હોતા, એટલે બાળકોને કંઈક નવું કરતા અટકાવે છે, વારંવાર ટોકે છે અને બાળકનો માનસિક વિકાસ રૂંધે છે. પેલા છોકરાની મમ્મીની જેમ જો દરેક બાળકના મમ્મી પપ્પા બાળ માનસ વિશેના જાણકાર હોય તો દરેક બાળકને પોતાની પ્રતિભા પ્રગટ કરવાની તક મળી રહે. ચાલો મિત્રો, આવો જ સંદેશ આપતો પાઠ જોઈએ. પાઠનું નામ છે સાકરનો શોધનારો. પાઠનો પ્રકાર નાટક છે, અને તેના લેખકનું નામ યશવંત પંડ્યા છે. અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓને નોટબુકો રખડતી પડી છે. ટેબલ ઉપર મોજા છે. મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. એક બે ગીતા, 2-3 પેન્સિલ, રબર વગેરે છૂટા છવાયા રખડે છે. અહીં અંજન આવે છે. લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય, પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય, વાદળીમાં લીલો મેળવીએ એટલે. માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું, યાદ તો કેટલું રહે. હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું? એક પાક્કું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે. અમારે ભણવું હોય કેટલું, રમવાનું તો જાણે નામ જ ના લેવ. હું તો હેરાન થઈ ગયો, આવું ભણતર તે કોણે કર્યું હશે? જુઓ, શું કહે છે કે અંજનનો અભ્યાસ ખંડ, એટલે કે અંજનનો જે રૂમમાં ભણે છે એ રૂમ જોવો તમે, કે ખુરશીમાં, પછી કે શેતરંગી જાજમ એટલે શેતરંગી ઉપર,
બૂટ જોડા એટલે બૂટ, બૂટ સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ, આખા રૂમમાં ચોપડીઓ ગમે ત્યાં વેરાયેલી વિખરાયેલી પડેલી છે, એ કે રખડે છે. ટેબલ ઉપર મોજા પડ્યા છે, મેલા અને ધોયેલા કપડાં બધા એક ઢગલામાં, અને એક બે કિતા, કિતા એટલે કે બુરુની કલમ. પહેલાંના સમયમાં શું હતી, સાઈના ખડિયામાં બોડી અને પછી લખવાનું એવી કલમ આવતી, એક લાકડાની આગળથી થોડીક અણીવાળી એવી પેન હતી, કિતા એટલે કે પેન આવતી, અને એ તમારે સાઈના ખડિયામાં બોડીને આથી લખવાનું. બે ત્રણ પેન્સિલ રબર વગેરે છૂટાછવાયા રખડે છે. અહીં અંજન આવે છે. હવે પછી અંજન એના રૂમમાં જાય છે, અને અંજન જાય છે એટલે એ યાદ કરે છે, અને ટીચરે એને કીધું હોય કે કયો કલર શેમાં ભેળવીએ ને તો એ કેવો નવો કલર તૈયાર થાય. તો લાલ રંગમાં એ કે વાદળી રંગ મેળવીએ ને એટલે જાંબુડો રંગ થાય, કે પીળામાં લાલ મેળવીએ ને એટલે નારંગી રંગ થાય, પણ વાદળીમાં લીલો મેળવીએ એટલે કયો રંગ થાય ભૂલાઈ ગયો. એટલે એ કહે છે કે ભાઈ આ માસ્તર, માસ્તર એટલે કે ટીચર, એ કે આમ ટીચર એ કે બધું ગોખાવ્યા કરે એ ખોટું હોય, કે યાદ કેટલુંક રાખવું, એ કે હું કે ગણિત ગોખું, ઇતિહાસને કે ગોખું, કે એક કોઈ પણ એક કે પાકું કડકડાટ કરી લઉં ને ત્યાં બીજું પાછું મગજમાંથી ચાલ્યું જાય, વયું જાય, કે બધું ખાલી ખમ. એટલે એ કે આ તો એ કે કેવું અઘરું થઈ જાય, કે એક યાદ કરું તો બીજું ભૂલાઈ જાય, કે આમાં અમારે ભણવું કેમ, એ કે અને અમારે ભણવું કેટલું, કે ગમે એટલું કરી તો યાદ તો રહીએ નહીં, કે રમવાનું તો જાણે નામ જ નથી, આખો દિવસ ભણભણ ભણભણ કરું. હું તો એ કે હેરાન થઈ ગયો છું, એ કે આવું ભણતર કોને બનાવ્યું હશે, એ કે જેમાં અમારે રમવાનો સમય જ મળતો નથી. અંજન એવું કહેવા માગે છે. હવે અત્યારની જ પરિસ્થિતિ જોઈએ તો અત્યારના બાળકોને પણ એવું જ થઈ ગયું છે કે એટલું બધું એને પર બર્ડન આપવામાં આવે છે કે એને ભણવામાં અને હોમવર્કમાં એટલો ટાઈમ જાય છે કે એને રમવાનો ટાઈમ મળતો જ નથી. તો આ અંજન પણ કંટાળી ગયો છે કે આખો દી ભણભણ કરવું પડે છે, તો કે હું શું કરું એમ, એટલે કે આખો દી ભણભણ કરીને હું કંટાળી જાઉં છું, એ કે એટલે કે આવું ભણવાનું કોને બનાવ્યું છે, એ કંટાળીને એવું બોલે છે. તમને પણ ઘણી વખત એવું થતું હશે કે આ કોણે ભણવાનું બનાવ્યું હશે, જ્યારે તમે થાકી જતા હશો, કંટાળી જતા હશો, ત્યારે તમે પણ ઘણી વાર આ શબ્દ બોલતા હશો. નિરાશ થઈને એ ખુરશીમાં પડે છે, એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડીયો ઢળે છે. અંજન બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે, એથી એના આંગળા ખરડાય છે. આ બરાબર ઉપાય છે, એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવો એટલે પછી કોઈ દાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે. એ વાદળી શાહીનો ખડિયો પ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે, એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું કપડાં પણ સારી પેઠે ખરડાય છે. બરાબર, જાંબુડો જાંબુડો, પણ પીળા રંગનું શું થશે? ભાઈ ભાઈ, 70 કેટલાય 100? પણ હું વાંચું છું ત્યારે કેમ આવી, જા નથી કહેતો. તું તો હમણાં કૂદકા મારતો હતો, તેમાં તારું શું ગયું, જા તું તારું કામ કર. જો શું થાય છે કે અંજન છે એ નિરાશ થઈ અને ખુરશીમાં બેસી જાય છે, અને એવામાં જ ટેબલ ઉપર એનો હાથ લાગી જાય છે, અડે છે ને લાલ કલરના સાઈનો જે ખડીયો હોય ને, સાઈ ઓલી બોટલ હોય નાનકડી, જો તમે જોઈ હતી ટેબલ ઉપર પડેલી હતી, એ ઢોળાઈ જાય છે. હવે એ ઢોળાઈ જાય છે ને એટલે અંજન છે એ બ્લોટિંગ પેપર, એટલે કે શાહી ચૂસનાર એક કાગળ આવે એને બ્લોટિંગ પેપર કહેવાય, એ બ્લોટિંગ પેપર વડે ડાઘા સાફ કરે છે. હવે એનાથી એના આંગળા છે ને એ ખરડાય, ખરડાય એટલે કે ગંદા થાય છે, બગડી જાય છે, લાલ કલરના સાઈવાળા થઈ જાય છે. હવે આ બરાબર એને યાદ આવ્યું કે આ બરાબર ઉપાય છે, એ કે એકવાર કે આ લાલ રંગની અંદર જો હું એ કે ભૂરો એટલે કે બ્લુ કલર ભેળી, બ્લુ કલરની શાહી ભેળવું ને એ કે, તો એ કે મને ખબર પડી જાય કે આ કયો રંગ થાય છે, એ કે અને પછી મને કોઈ દિવસ, દહાડો એટલે દિવસ, કોઈ દિવસ કે મને ભૂલાશે નહીં, કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવવાથી કયો રંગ ઉત્પન્ન થાય છે. એ વાદળી શાહીનો ખડીયો બ્લોટિંગ પેપર ઉપર કે ઊંધો વાળે અને પછી ખબર નથી રહેતી કે એનાથી
હાથ તો શું આખા કપડાં ને બધું એનું ખરાબ થઈ ગયું. એને શું કરેલું, લાલ શાહી તો ઢોરાણી એની ઉપર એને વાદળી શાહી નાખવા જાય છે ને તો એનું ધ્યાન જ ન રહ્યું કે એ આખો પોતે ભરાઈ રહ્યો એ બ્લુ શાહીથી. અને લાલ શાહી ને બ્લુ શાહી ને બધાના છાંટા ઉડ્યા એના કપડામાં અને એના હાથ ને બધું ગંદુ થઈ ગયું. તો એનાથી કે એને આખા હાથ તો શું પણ એના કપડાં પણ સારી પેઠે, સારી પેઠે એટલે કે સારી રીતે ખરાબ થઈ ગયા, ખરડા એટલે ખરાબ થઈ ગયા. પછી એ ઉત્સાહમાં આવી ગયો કે બરોબર કે લાલને બ્લુ રંગ ભેગો કર્યો એટલે કેવો થયો, જાંબુડો કે જાંબુડિયો કલર બની ગયો કે. પણ પીળા રંગનું શું થશે એને વિચાર આવે છે. વળી પાછો એ વિચારવા લાગે એટલામાં જે કે એની નાની બેન છે કિન્નરી એ ત્યાં આવે છે અને એ કહે છે કે ભાઈ ભાઈ સત્તર સત્તા કેટલા સો કે એને પ્રશ્ન પૂછે છે. તો અંજન છે એ તો શું કહે છે ને કે હું તો પણ વાંચું છું કે ત્યારે તું કેમ આવી, જા નથી કહેતો તને એ કે. તો કિન્નરી કહે છે તું તો હમણાં કૂદકા મારતો હતો ને એ કે. તો અંજન પાછો એને કહે છે કે ભાઈ તેમાં તારું શું ગયું, જા તું તારું કામ કર, તમારે પણ આવી તમારા નાના ભાઈ બહેન કે મોટા ભાઈ બહેન સાથે નોકઝોક ચાલુ ઘરે રહેતી હશે કે નાના આપણા ભાઈ બહેન હોય એટલે આપણે કંઈક કંઈક મગજ મારી એની સાથે કરતા હોય. તો આ અંજન છે એ પણ એની બહેન છે કિન્નરી એને પ્રશ્ન પૂછે છે કંઈક તો એનો આન્સર આપતો નથી અને એને કહે છે કે ભાઈ તારે શું કામ છે, હું જે કરું એમ કરી અને એને જવાબ આપી. એટલે આ કિન્નરી છે એને કહે છે કે ભાઈ પાણી કે તો કે શું પાણી કે કૂદકા મારવા દઉં કે. અંજન એમ કહે છે કે કૂદકા મારવા દઉં, પણ કે કૂદકા મારવા દઉં ગરબડ નહીં, જા હું કૂદીશ ખરો પણ તને તો કાંઈ નહીં કહું. બાપુને બોલાવવા દે, કપડા કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે, મને જવા દે. કિન્નર સત્તર સત્તા ઓગણીસો સો. કેમ રે, શાના ધમ પછાડા ચલાવ્યા છે? આ કિન્નુ મને ક્યાર ની પચવે છે. કેમ રે કિન્નર, મસ્તી તો અંજુ કરે છે, એના હાથ જુઓ, એના કપડા જુઓ. અલ્યા તું તો સુધરવાનો જ નહીં ને, રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની. એક દી બારીના કાચ ભાંગે છે તો બીજા દી દવાની બાટલી ફોડે છે, આજે શાહી ઢોળી કપડા બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પાડ્યા. બોલ કેમ કરતા શાહી ઢળી, ટેબલ પર નાચ કરતો હતો કે ખડીઓ કાઢતો હતો? હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો. ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હતો. ના, હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો. કેમ, કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું? બેસ વાંચવાનું વાંચ, દસ વાગ્યા પહેલા જો ખુરશીમાંથી હલ્યો કે બોલ્યો તો પગ જ વાટી નાખીશ. બાપુ, માં કહે છે કે તમે અંજુને મારશો. માં એણે જેને બગાડ્યો છે ને તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે. કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે. માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે, ફાવે છે તો ઊંઘી જાય છે, નથી ઊંઘતા ત્યારે બાંકડા બગાડે છે. વર્ગના બાંકડે બાંકડે એનું નામ કોતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કે, પછી ભલે એનું ઉપરાણું તાણે. વળી ચો હવે જો શું થયું, કિન્નરી છે એને આન્સર જવાબ ન આપ્યો અંજને, એટલે એમ કે છે કે ભાઈ અંજન કે છે કે ગડબડ નહીં, જા હું કૂદીશય ખરો અને હું તને કાંઈ કહીશય નહીં એમ. એટલે અંજન ખરેખર ફરીથી પાછો ઠેકડા મારવા માંડે અને કિન્નરી સાઈના ડાખા જોઈ જાય છે. એટલે કિન્નરી તાળી પાડી એના બાપુને બોલાવવા માંડે, એના પપ્પાને બોલાવવા માંડે છે કે તમે ઝડપથી અહીં આવો એમ. તો કિન્નરી કહે છે કે બાપુને બોલાવવા દે, કપડાં કાળા ક્યાં કર્યા છે ને એ કે. તો લગીર ગાલ લાલ કરે, લગીર એટલે જરાક, એ કે તે કપડાં કાળા કરી નાખે ને તારા ગાલે જરાક લાલ કરી નાખે એ કે. બાપુને બોલાવવા દે કે હમણાં કહું બાપુ. તો મને જવા દે, કિન્નરી કે છે મને જવા દે. અંજન કે છે ના કિન્નરી જામા એ કે સત્તર સત્તા ઓગણીસો સો એ કે. કિન્નરી જતા જતા ઊભી રહી જાય છે. વળી નિખિલરાય કે છે, નિખિલરાય આવે છે અંજનના પિતા, એટલે કહે છે કે કેમ રે એલા સાના ધમપછાડા ચલાવ્યા છે કે આ શું તોફાન આદર્યા કે કર્યા છે, શું તોફાન મસ્તી ચલાવ્યા છે, શું કરો છો બંને ભાઈ બહેન. તો અંજન કહે છે કે આ કિન્નું મને ક્યારની પજવે છે, પજવે છે એટલે હેરાન કરે છે. નિખિલરાય કહે છે કેમ રે કિન્નર, કેમ નને હેરાન કરે છે. તો કિન્નરી વળી પાછી કહે છે કે ભાઈ મસ્તી તો અંજુ કરે છે, હું નથી કરતી કે. એના હાથ તો તમે જુઓ, એના કપડાં તો તમે જુઓ કે કેટલા ખરાબ છે એ કે.
અંજને કહે કે એના આંગણા અને એના કપડાના ડાઘો સંતાડવા ઘણી મહેનત કરી પણ એ નકામી જાય છે અને એના પપ્પા છે એનો ડાઘા એના ખરાબ કપડાને બધું જોઈ જાય છે અને એનો મિજાજ એટલે કે એનો ગુસ્સો એને ગુસ્સો આવે છે એ કે અને એ તો એ જોતા જે કિન્નરી ત્યાંથી ચાલી જાય છે આને ખબર પડી કે પપ્પા ખારા થઈ ગયા છે એટલે કિન્નરી ત્યાંથી ચાલી ગઈ અને અંજન છે એને નિખિલ રાય છે એ કહે છે કે ભાઈ અલ્યા તું તો સુધરવાનો જ નહીં ને એને કહે છે કે ભાઈ તું સુધરવાનો જ નથી કે રોજ ને રોજ તારી કે ફરિયાદ મને આવ્યા કરે છે એ કે એક દી બારીના તું કાચ ફોડી નાખે તો બીજા દિવસે એ કે દવાની બાટલી ફોડી નાખે છે એ કે આજે તો તે શાહી જોડીને કપડાં પણ ગંદા કરી નાખ્યા છે એ કે આખા ઘરમાં શાહીના ડાઘા કરી નાખ્યા એ કે તો કે આવું બધું કે આવા તોફાન કેમ કરે છે એ કે કોક દિવસ તું બારીના કાચ ફોડ કોક દિવસ દવાની બોટલ ફોડી નાખસ ક્યારેક શાહીના ખડિયા ઢોળ કે તો એને ગુસ્સા એના એટલો બધો ગુસ્સો આવ્યો હતો તો નિખિલ રાય છે એ અંજનને થપ્પડ મારી દે છે અને અંજન ઢીલો ઢસ બન્યો હોય છે એટલે કે સાવ નરમ થઈ ગયો હોય છે ડરતો હોય છે એના પિતાથી કેમ કે એના પિતા એને ઝાપટ મારી દીધી હોય બોલ કેમ સાઈ ઢોળ કેમ કરતા સાઈ ઢોળી ટેબલ પર નાચ કરતો હતો એને કહે છે તું શું ટેબલ ઉપર કે નાચતો હતો એ કે તો સાઈ ઢોળાઈ ગઈ કે કેમ કરતા સાઈ ઢોરાણી કે ખડીયો કાઢતો હતો એ કે એટલે કે બોટલ કાઢતો હતો એ કે અંજન કહે છે હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો એટલામાં ઢોળાઈ ગઈ હજી તો એ પૂરું વાક્ય કરે ત્યાં તો નિખિલ રાય પાછળ કે છે ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હતો તું એમ કહે ને કે હું તો કંઈક કર્તબ કરતો હતો એ કે કંઈક કરતું રાવડત કરતો હતો એ કે અંજન કહે છે ના હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણી એટલે કે એ બેને મેળવ મિશ્રણ કરવાથી કયો રંગ બને છે તો જાંબુડો રંગ થાય છે કે મને નક્કી ખાતરી કરતો હતો કે જાંબુડો રંગ થાય છે કે નથી થતો એ બેનું મિશ્રણ કરું તો એ કે નિખિલ રાય કહે છે કેમ તારે કોઈ રંગારાને રંગારાને ત્યાં એટલે કે કલર કામ કરનારને ત્યાં કામ કરવું હતું એ કે તો કે તું એ ક્યાંક આવા કામ કરસ એ કે વાંચવાનું કર વાંચવાનું વાંચી કે 10 વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી હલ્યો ને કે બોલ્યો તો પગ વાઢી નાખીશ એટલે કે પગ કાપી નાખીશ જો 10 વાગ્યા પહેલાં તો આમાંથી બોલ્યો કે ઊભો થયો ને ખુરશીમાંથી તો એ કે અંજન છે એ સાવ ચૂપચાપ ખુરશીમાં ગોઠવાઈ જાય છે નિખિલ રાયને જવા માટે નિખિલ રાય છે ત્યાંથી ચાલ્યા જાય છે કિન્નરી બાપુ માં કહે કે તમે અંજનને મારશો માં ત્યાં વળી પાછી ઓલી જતો હોય ને ત્યાં કિન્નરી કહે છે કે મમ્મીએ કીધું છે તમે નિખિલ અંજનને મારશો માં એમ તો નિખિલ રાય કહે છે એણે જેને બગાડ્યો છે કે તદ્દન રઢિયાર થઈ ગયો છે રેઢિયાર છોકરો થઈ ગયો છે કાલે એના માસ્તર પણ કહેતા હતા હવે એના પપ્પા કહે છે કે ભાઈ એની મમ્મીએ જ એને બગાડ્યો તારી મમ્મીએ જ કે એને બગાડ્યો છે એ કે સાવ એટલે સાવ કે રખડું છોકરો થઈ ગયો છે એ કે એને કે કાલે જેના ટીચર છે એ મને કહેતા હતા કે ભાઈ પહેલા નંબરનો ઠોઠ છે તમારો છોકરો એ કે જ્યારે ટીચર સ્કૂલમાં ભણાવે છે ને ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય ભીતોમાં ભમતું એટલે કે એનું ધ્યાન જરાય હોતું નથી કે એનું મન સ્થિર હોતું જ નથી ભીતોમાં ભમતું એટલે મન સ્થિર ન હોવું ફાવે છે તો ઊંઘી જાય છે અને નથી ઊંઘતો તો બાંકડા ઉપર કંઈક બાંકડા બગાડે છે એટલે કે બેન્ચ ઉપર કંઈક લખે રાખે છે એ કે વર્ગમાં તો બાકડે બાકડે એનું નામ કોતરાઈ ગયું છે કે આખા વર્ગમાં એના ક્લાસમાં એની જે જે બેન્ચ છે એ બધી બેન્ચીસમાં એને નામ ચિતરી દીધું છે એનું તારી માને મોટા ભાઈના પરાક્રમો કહે તો ખરી એ કે તારી માને એ કે એના પરાક્રમ કે ભાઈ શું કામ કરે છે એ કે પછી ભલે એનું ઉપરાણું તાણે કે પછી ભલે એનું ઉપરાણું લીધે રાખે એ કે ઉપરાણો એટલે પક્ષ લેવો કિન્નરી જતી રહે છે ત્યાંથી અને અંજર જરા પાછળ નજર કરે છે ત્યાં વળી ચોપડીમાંથી માથું ઊંચું એમ એના પપ્પા કહે છે આજે તારે માથે મોત ભમતું લાગે છે એના પપ્પા ખીજાય છે વળી પાછળ એનું માથું ઊંચું કર્યું તો એ કે વળી તે માથું ઊંચું કર્યું કે આજ તો એ કે તારું મોત ભમતું લાગે છે એટલે કે તારે માર જ ખાવો લાગે છે એ કે તને જરાય મરણનો ભય નથી લાગતો એ કે મોત ભમવું એટલે કે મરણનો ભય હોવો મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એનો પપ્પા કહે છે કે મને એમ થાય છે કે બાળકને કોણ હેરાન કરે કલેશ કરે કજિયો કરાવે એટલે હું મૂંગો રહેતો હતો પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો છો એના પપ્પા કહે છે કે ભાઈ હું મૂંગો રહેવા માગું છું પણ તમે મારા મોઢામાં આંગળા નાખીને મને બોલાવો છો કોઈ દિવસ કે માવતરનું માવતરપણું રહેવા જ ક્યાં દો છો એ કે વડીલોનું કે માતા પિતાનું માતા પિતાપણું જરાય રહેવા જ દેતા નથી તમે તો એ કે વળી એ કે અંજન પાછો વાંચવા માંડે છે કે વાંચવામાં પડી જાય છે અને એની આંખો પાનામાં છે એની આંખો છે એની ચોપડીમાં છે પણ ધ્યાન એમાં હોતું નથી એ ઓલા ઠપકો એની પપ્પા એને ધમકાયો છે ને એમાં ધ્યાન એનું હોય છે કિન્નરી કહે છે કાલે તું વીજળીના પંખાને અડપલું કરતો હતો
તો કોઈ દિવસ આંચકો લાગશે તો વળી પાછી કિન્નરી આવી, વળી એને કહે છે ભાઈ તું કાલો લો વીજળીના અટકો તો એ કે નહીં નહીં કે એમાં ક્યારેક કે શોટ આવશે તો એ કે આંચકો લાગશે તો એ કે અડપલું એટલે કે અટકચારો કરવો તોફાન કરવા, તો કે હવે ક્યારેય તું એવા તોફાન કરતો નહીં એમ. કપડીમાંથી માથું ઊંચું, આજે તારા માથે મોત ભમતું લાગે છે. મને એમ કે બાળકોને કોણ ક્લેશ કરાવે એટલે હું મૂંગો રહેતો હતો, પણ તમે તો મોમાં આંગળા નાખીને બોલાવો એવા છો. માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો? કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો. કોઈ દિવસ આંચકો લાગશે. પણ બાપુ, અમને આંચકો તો લગીરે નહોતો લાગતો. હવે તું એની વાહરે થા, બધા એને બગાડવામાં જ સમજ્યા છો. જો આમાં શું થયું કે કિન્નરે એના પપ્પાને કીધું હશે કે કાલે એ બે ભાઈ બહેન કંઈક રમતા હશે, એમાં આ કંઈક પંખાને કંઈક સડી કરતા હશે, તો એના પપ્પાને વાત કરી, પપ્પાએ પાછું એ કીધું કે ભાઈ કાલે મને કિન્નર કહેતી હતી કે તમે પંખાને અડપલા કરતા હતા, એ કે તો ક્યારેકનો શોટ લાગશે તો એ કે આંચકો લાગશે તો. તો વળી કિન્નરી કહે છે પણ બાપુ અમને શોટ લાગ્યો નહોતો, લગીર એટલે જરાય, એ કે અમને જરાય આંચકો નહોતો લાગ્યો એ કે. તો નિખિલ રાય કે હવે તું એની વારે થા, વારે એટલે તું એનો પક્ષ લે, એ કે તું હવે એનો પક્ષ લઈ લે, કે કામ કરી કે બધા એને બગાડવામાં જ સમજ્યા છો, એ કે મને લાગે છે કે હવે મારે જ કે કડક થયા વિના ચાલશે, હવે મારે જ કડક થવું પડશે, તમે બધા તો એનું બધું ચલાવો છો ને એને તમને સપોર્ટ આપો છો, એ કે અંજુ ચાલ ઊભો થાય, કે અંજન છે એ ઊભો થઈ જાય છે અને કિન્નરી બીવા માંડે છે, અને એના પપ્પા છે ને આંખો બતાવી એટલે કે બીક બતાવી આમ આવ એમ કહે છે કે આ બાજુ આવતો રહે, કે અંજન છે એની પાસે આવે છે અને કિન્નરી છે એનાથી થોડીક દૂર જતી રહે છે. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે, અંજુ ચાલ ઊભો થા, આમ આવ, તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા, અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું, મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું, આજથી બધું બંધ છે, પૈડું ભમરડો લખટા મને સોંપી દે, સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો, ચાલ બધું બહાર કાઢ. લખોટા ક્યાં? ખોવાઈ ગયા. કે મોટા ભા થઈને કોઈને દઈ દીધા? બીજું શું શું છે? કશું નથી. જોવા દે. કે મંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ના જાય, બોલતો કેમ નથી? જો શું કે છે એને, એના પપ્પા એને આંખો બતાવી અને કે છે કે તારે તોફાન જ કરવું હોય ને તો તારા મોસાળ મોસાળ એટલે મામાને ઘેર તું પાછો ચાલ્યો જાય, કે અહીં તો તારે ભણવાનું ભણવાનું ને ભણવાનું જ છે, કે કોઈ જાતની મસ્તી કરી છે તો માર્યા વગર મૂકીશ નહીં, કે આજથી બધું તારું બંધ કરી દેજે તારા તોફાને, કે પૈડું ભમરડો લખોટા અને બધું મને સોંપી દે, કે અને સાયકલ પર તો તું જો બેઠો છે એ કે તો તારી વાત તું જ જાણ્યો, એ કે ચાલ બધું બહાર કાઢ. એના પપ્પા એને કહે છે કે ભાઈ તારે આજથી કશું જ રમવાનું નથી અને સાયકલ પણ ચલાવવાની નથી, કે અને જો એના ઉપર તું બેઠો એટલે કે તું જોઈ લેજે, કે અને તારી પાસે જે આ બધું વસ્તુ છે એ બધી બહાર કાઢી, કે ટેબલનું ખાનું ઉઘાડી એટલે કે ખોલી અને અંજન પૈડું ને સળિયાન ભમરડો એની પાસે જે જે કહે હતું ને દોરી ઝાડ એટલે દોરી બધું નીકળીને આપી દે છે. તો લખોટા ક્યાં? નિખિલ રાયને જવાબ આપ્યો એને પાછો પૂછે છે લખોટા ક્યાંય ગયા? તો અંજન કહે છે કે ખોવાઈ ગયા. વળી નિખિલ રાય કહે છે કે તે મોટા ભા થઈને કોઈને આપી દીધા, એટલે કે કોઈને મોટું થઈને કોઈને કોઈને ગિફ્ટમાં આપી નથી દીધા ને એમને, એમ દોસ્તાર હોય તો કહી દે કે હાલો ભાઈ લઈ જાય ને કાંઈ વાંધો નહીં હું તો પાછા લઈ લઈશ. ઘણી વાર આપણે એવું કરતા હોય કે આપણો ફ્રેન્ડ હોય આપણે રમતા હોય સાથે તો આપણી કંઈક વસ્તુ એને આપી દઈએ, આપણા પેરેન્ટ્સને ખબર પણ ન હોય. તો એના પપ્પા એમ કહે છે કે ભાઈ તે કોઈને આવી તો આપી નથી દીધા ને એમ, બીજું શું શું છે? કે અંજન કહે છે કશું જ નથી. નિખિલ રાય કહે છે મને જોવા દેતો એ કે શું શું છે એ કે. તો નિખિલ રાય છે ને ટેબલના ખાના તપાસે છે ને તો ઊંડા અંદરથી થઈ કે થોડી ખીલીઓ નીકળે છે અને એક નાનકડી હથોડી નીકળે છે. ખીલી હથોડી નીકળે છે ને એટલે નિખિલ રાયને પૂછે છે કે મંજુભાઈ આનું શું કામ પડ્યું કે તમારે? એકાદ મગજમાં એ કે તારી ખોડી કે એટલે તારો ચસકી એટલે ચસકી ન જાય એટલે કે મગજ બગડી ન જાય, કે એકાદું એ કે ખીલી છે તારા મગજમાં ખોડી દે એટલે તારો મગજ બગડવા મળે બગડે નહીં, કે અંજન સાવ મૂંગો રહે છે અને બિચારો બીતા બીતા બોલતો અવાજે કે છે બોલતો કે, અને વળી પાછળ પપ્પા કે છે બોલતો કેમ નથી? મોમાં મગ ભર્યા છે, હથોડી કેમ લીધી હતી? વળી કે છે કે મોમાં મગ ભર્યા એટલે કે ચૂપ રહેવું, કે તું કેમ બોલતો નથી? કે તારા મોઢામાં મગ ભર્યા છે કે? હવે જુઓ આપણે આજે આ પાઠ છે અહીંયા સુધી સમજ્યા, અહીંયા સુધી આપણે રાખીએ, આવતા લેક્ચરમાં આપણે આગળ પાઠ છે એ સમજીશું અને મેં જે તમને હોમવર્ક આપ્યું છે એ તમે સરસ રીતે હોમવર્ક કરી અને ફોટા મોકલી આપશો.
આવજો.